નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, હું છું પ્રીતિ. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જ હવે ગુજરાતને સારો વરસાદ મળશે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર પશ્ચિમ દિશામાં તે આગળ વધશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી. આવતીકાલથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, જેના કારણે આવતીકાલથી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, હવે આવતીકાલથી એક નવી આગાહી કે વરસાદનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડશે વરસાદ. કયા કયા વિસ્તારમાં વધુ અસર દેખાશે વરસાદની? છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ હતી, પરંતુ હવે જે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી દિવસોમાં જ્યારે ગુજરાત તરફ આવશે એટલે કે આવતીકાલથી જ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં આગળ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને આ સાયક્લોનિક સિસ્ટમના કારણે લગભગ 2-4 ઇંચ વરસાદ દરેક જિલ્લામાં પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી ઓગસ્ટ મહિનામાં પણ એક લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થવાની છે, જેના કારણે આગામી 15 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પાછલા જે દિવસો છે તે દિવસની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે હવે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધવાની છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ 1-3 ઇંચ વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, જેથી કરીને તંત્ર પણ હાલ એલર્ટ રહેવાની જરૂર છે. આભાર પ્રતિક તમામ વિગતો માટે. રાજ્યમાં વરસાદથી જળાશયમાં પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયમાં 48.56% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાતના 15 જેટલા જળાશયમાં 26.58%, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.66% પાણીનો સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 50.34% જળ સંગ્રહ થયો, જ્યારે કચ્છના 20 જળાશયમાં 50.8%, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 50.86% જળ સંગ્રહ થઈ ચૂક્યો છે. સરદાર સરોવર ડેમ પણ 53.67% ભરાયો છે. રાજ્યના 53 જેટલા ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, 10 ડેમ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, જ્યારે 11 જેટલા ડેમ વોર્નિંગ ઉપર મુકાયા છે. 132 ડેમોમાં હજુ પણ 70% ઓછું પાણી છે, કારણ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, ત્યાં વરસાદની ઘટ છે. પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જે પણ જળાશયો છે તે અડધાથી ઉપર ભરાઈ ચૂક્યા છે, કારણ કે ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે. વડોદરા શહેર અને ગ્રામ્યમાં વરસાદથી નુકસાનના સર્વેની માંગ કરવામાં આવી. સાંસદ હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરીને સહાય જાહેર કરવા માંગ કરવામાં આવી. 13 ઇંચથી વધુ વરસાદથી વડોદરામાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ મોટું નુકસાન થયું છે, જેના કારણે હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને અને સર્વે કરવામાં આવે, સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી છે. તો વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેની માંગ હેમાંગ જોશી, જે વડોદરાના સાંસદ છે, તેમના દ્વારા કરવામાં આવી છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય વાત એ છે કે એક તરફ વડોદરામાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, આજવા સરોવરના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા હતા, જેના કારણે વડોદરા શહેરમાં મોટું નુકસાન થયું.